जामनगर शहर अने जामनगर जिल्लाना ग्राम्य विस्तारना सौ ग्रामजनों ने ए वात साथे विनंती करूँ छू कि आगामी बे दिवस में सौराष्ट्र गुजरात उपर वावाजोड़ानी संभवित असरो आववानी जणाई आवे छे अने ए जोता जामनगर जिल्लाना सर्वे ग्राम्य विस्तारना खेडूत भाईओ ने खास करीने विनंती छे कि आप सौ आपना पशुधन माटे सूको घासचारो छे सलामत स्थळे गोठवी लेवो जोईए। ए उपरांत आपनी खेत उत्पन्ननी जणसीओने पण सलामत स्थळे राखी देवी जोईए। આમ તો મોટા ભાગે જિલ્લામાં બે દિવસ માટે માર્કેટિંગ યાર્ડોના કામકાજ પણ બંધ રહેવાના છે, એવા સંજોગોમાં ખેડૂતો પોતાના પશુધનને પણ સાચવીને રાખે, એનો ઘાસચારો પણ સાચવીને રાખે, એ ઉપરાંત ખેત ઉત્પન્નની જણસીઓ એને સલામત સ્થળે સાચવી લે। આ ઉપરાંત વડીલો છે જે નાની મોટી બીમારીમાં કાયમ સપડાયેલા રહેતા હોય છે, એવા વડીલોએ પોતાએ ડૉક્ટરોની સલાહ પ્રમાણે જે દવાઓ લેતા હોય છે એ દવાઓનો પુરવઠો પણ બે ચાર દિવસ માટે એમને એકત્ર કરી લેવો જોઈએ। સૌ નાગરિક ભાઈઓને મારી નમ્ર વિનંતી છે, ખાસ કરીને સગર્ભા બહેનો છે એની વિશેષ કાળજી લેવી જોઈએ। નજીકના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની નજીકના વિસ્તારમાં સલામત સ્થળે એવા સગર્ભા બહેનોને શિફ્ટ કરી લેવા જોઈએ, અથવા તો સગાવાલાને ત્યાં એવી વ્યવસ્થા હોય તો એ રીતે સાચવી લેવા જોઈએ। આમ મોટાભાગે વાવાઝોડાનો જે રૂટ છે એ રૂટ પ્રમાણે જોતાં જામનગર જિલ્લાને પવનની ગતિની થોડી અસરો આવે એવું જણાય છે, તેમ છતાં પણ આ કુદરતી ચીજ છે, ક્યારે કઈ દિશા બદલે અને કેટલી ગતિથી આવે એની કોઈ ચોક્કસ આપણે આધારશિલા બાંધી શકતા નથી, એટલે આપણે બધી જ રીતે એલર્ટ રહેવું અત્યંત જરૂરી છે। માટે સૌ ભાઈઓ કાળજી રાખે, નાના બાળકોને ઘરની બહાર કમસે કમ નીકળવા ન દે, કેમકે પવનની ગતિથી ઝાડની ડાળ પણ તૂટવાની શક્યતા છે, ઝાડ પણ પડવાની શક્યતા છે, મકાનોની દિવાલ પણ પડતી હોય છે, છાપરાઓ પણ ઉડતા હોય છે, ઇલેક્ટ્રિકના તાર પણ તૂટતા હોય છે, થાંભલો પણ પડી જતો હોય છે। પવન, પાણી અને વીજળી, અગ્નિ, એની કોઈ તાકાતનો અંદાજ આપણે લગાવી શકતા નથી, આ બધું કુદરતના હાથમાં હોય છે। અને એવે વખતે વાવાઝોડાની સંભવિત જે કંઈ તાકાતો છે એનાથી જે નુકસાન થતું હોય છે એ બધા ભયસ્થાનોને ધ્યાનમાં રાખીને સૌ એલર્ટ રહીએ અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કોઈપણ પ્રકારની જાનહાનિ કે જીવહાનિ ન થાય અને સલામત રીતે આ વાવાઝોડામાંથી આપણે પાર ઉતરીએ। પરંતુ સરકારી વહીવટીતંત્રએ, જામનગર જિલ્લા વહીવટીતંત્રએ આખાએ જિલ્લામાં તમામ પ્રકારની વાવાઝોડાને ફેસ કરવા માટેની બધી જ તૈયારીઓ કરી લીધી છે, કોઈ સ્થાન ઉપર કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે એ માટેની તૈયારીઓ કરેલી છે। તેમ છતાંય સર્વે નાગરિકજનોએ પોતાનો ખાદ્ય પુરવઠો બે ચાર દિવસ માટેનો સલામત રીતે સાચવી લેવો જોઈએ, પીવાના પાણીની વ્યવસ્થા રાખવી જોઈએ, ઘરમાં કદાચ વીજળીનો પુરવઠો ખોરવાય તો મીણબત્તી વગેરેની તૈયારી રાખવી જોઈએ। આમ આવશ્યક ચીજો છે એ બધી આપણે બે ચાર દિવસ માટે ચાલે એ પ્રકારની વ્યવસ્થા આગોતરું ચિંતન આપણે કરી લેવો જોઈએ, તો મને લાગે છે કે આપણા જિલ્લામાં આપણે આ સંભવિત વાવાઝોડાને સારી રીતે ફેસ કરી શકશું। ધન્યવાદ।